कोरोना वायरसની મહામારીમાં પ્રજાના અનેક પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ત્યારે આ પ્રશ્નો હલ કરવા માટે મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેવા સેતુ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાના હિતલક્ષી નાના મોટા પ્રશ્નોની સમસ્યાઓનું સમાધાન કરવાની ચર્ચા રાજ્યસભા સાંસદ જુગલ સમક્ષ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આજનો મહત્વનો મુદ્દો મહેસાણાની જનતા અને વેપારીઓ માટે કરવામાં આવ્યો હતો, જેમાં મહેસાણાનો ભમરિયું નાળું કે જે આગામી દિવસોમાં રેલવેની કામગીરી અર્થે ડાયવર્ઝન આવવાનું હોય અને આગામી દિવસોમાં દિવાળીની સીઝન હોવાથી ધંધા રોજગારમાં માઠી અસર થવાની શક્યતાઓને લઈને એક મહિનો કામગીરી સ્થગિત કરવાની રજૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ સંદર્ભે જુગલસિંહ દ્વારા કલેક્ટર તેમજ રેલવેના અધિકારીઓ સમક્ષ પ્રજાના પ્રશ્નોની રજૂઆતો કરી છે। આમ તો હું ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે મહેસાણા મુકામે દરેક સોમવારે સવારે 9:30-12 બેસતો હોઉં, એમાં અસંખ્ય લોકો મારી જોડે એમના પ્રશ્નો લઈને આવતા છે અને એના વાચા આપતો હોઉં છું। આજે મહત્વનો પ્રશ્ન મહેસાણાની જનતાએ અને મહેસાણાના લોકોએ મને એક વેપારી મારા જોડે અરજ કરી કે સાહેબ નાળું ભમરિયા નાળું બ્લોક કરવાની વાતચીત છે જેથી રેલવેના કામના કારણે, એટલે એમની રજૂઆત મેં સાંભળી અને એ રજૂઆતના આધારે મેં કલેક્ટરશ્રીને પણ ધ્યાન કરી અને ધ્યાન કરીને એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ નાળું જે બ્લોક કરવાની વાતચીત છે એ બ્લોક આપણે દિવાળી પછી રાખીએ જેથી કરી નાના મોટા વેપારીઓને જે લોકોને તકલીફ ના પડે, લોકો અવર જવર કરી શકે। અને આ વાત મેં કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, કલેક્ટરશ્રીએ પણ એમને માટે હા દર્શાવી છે અને સાથે સાથે DRM જોડે રેલવેના અધિકારીઓ જોડે પણ વાત કરવાની છે, એટલે એના સુખદ અંત આજ સાંજ સુધીમાં આવી જાય એવું લાગી રહ્યું છે કે આ મુદત થોડી વધારી અને આગળના ટાઈમની અંદર રેલવે કામ કરે જેથી કરીને દિવાળીના દિવસોની અંદર જે લોકો ખરીદી કરતા હોય કે અન્ય રીતે એમના પોતાના કામ ધંધે વેપારે જતા હોય તો કનગળત રહે નહીં, નડે નહીં, અને જે દિવાળીની રજાઓ આવે છે એ સમયની અંદર રેલવે એનું કામ કરશે એવી એક અમે વિનંતી પણ કરી છે, આગ્રહ પણ કર્યો છે, એટલે કલેક્ટરશ્રી પણ માન્યા છે અને સાથે DRM જોડે પણ વાતચીત ચાલી રહી છે।